जूनागढ़ जिल्लाना सासण में दिवाळीना वेकेशन की मजा माणवा प्रवासीओ उमटी पड्या छे। त्यारे सासण खाते प्रवासीओनी मोटी भीड़ जोवा मळी रही छे। दिवाळीनुं वेकेशन लाप पाचम सुधी होय छे, त्यारे गुजरात अने अन्य राज्यना प्रवासीओ पण सासण खाते उमटी पड्या छे। सासणनी बजारोमां पण वाहनोनी लांबी कतारो लागी छे, त्यारे वेपारीओने पण सारी एवी आवक थई रही छे। आ वर्षे ચોમાસુ મોડું હોવાથી સાસણના જંગલમાં કુદરતી સૌંદર્ય પણ માણવા જેવું છે, જેથી પ્રવાસીઓ આ કુદરતી નજારાનો પણ આનંદ ઉઠાવી રહ્યા છે। બહુ મજા આવે છે, વી આર એન્જોયિંગ લાઈક એનીથિંગ। બહુ મજા આવે છે, અહીંયાનું વેધર અમેઝિંગ છે અને અહીંયાના લોકેલિટી પણ અને વિસિનિટી પણ અમેઝિંગ છે। આ દિવાળી વેકેશનમાં અમે આ ગીર એટલે નક્કી કર્યું આવવા માટે, કારણ કે આપણે એક સંસ્કૃતિ અહીંયા બતાવે છે। સૌરાષ્ટ્રમાં ખાસ તો આપણે જે ગીરનું જંગલ છે અને એમાં તો સિંહ જો આપણને જોવા મળે તો એ બહુ સારો અનુભવ રહે, એટલા માટે અમે ગીરની ટ્રીપ એટલા માટે નક્કી કરેલી કે અમે ગીર જોઈએ। અને કોરોના પછી જે આ દિવાળી વેકેશન ખુલ્યું એમાં આ બધી પ્રવાસીઓ અત્યારે અહીંયા મુલાકાત લેતા હોય તો આપણે ગુજરાતના થઈને જ અહીંયાના મુલાકાત લઈએ તો એ સારું રહે। અને અમારો અનુભવ બહુ સારો રહ્યો છે। સિંહણ, સિંહ અને બીજા ઘણા બધા એનિમલ્સ અમને જોવા મળ્યા છે અને અમે બહુ એન્જોય કર્યું છે અમારી આખી ટ્રીપને। સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત સાસણ કે જે ત્યાંનું જંગલ હાલ દિવાળીના તહેવારોને લઈને પ્રવાસીઓ મોટી સંખ્યામાં જ્યારે સાસણ આવ્યા છે ત્યારે હું આપને જે દ્રશ્યો બતાવું છું તે જંગલ વિસ્તારની અંદર આવેલા કમલેશ્વર ડેમના દ્રશ્યો છે। કમલેશ્વર ડેમની અંદર જે પ્રવાસીઓ છે તે સાઈડ ડેમ સાઈડ ઉપર આવી અને મજા માણી રહ્યા છે। હાલનું જે લોકેશન ગ્રીનરી હું આપને બતાવીશ, મારા કેમેરામેનને કહીશ કે જે ગ્રીનરી જે જંગલ છે તે એક લીલી ચાદર ઓઢી અને જેમ લીલી ચાદર ઓઢેલી હોય એવા દ્રશ્યો સામે આવે। બીજી વાત કરીએ તો હાલ આપણી સાથે હાલ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ જોડાઈ રહ્યા છે। શું નામ આપનું? લીના। આપ યહાં આયે, કેસા દિખતા હૈ જંગલ? કેસે? બહોત અચ્છા લગ રહા હૈ। કેસા માહોલ હૈ યહાં કા? બહોત હી અચ્છા લગ રહા હૈ, એકદમ બહોત ટાઈમ બાદ બહાર નિકલે, બહોત હી અચ્છા લગ રહા હૈ યહાં પે। જો કોરોના થા, કોરોના મે આપ ઘર મે બેઠે ઓર યહાં આયે, કેસા કેસા ફીલિંગ કર રહા હૈ? વેરી હેપી, એન્જોયિંગ। આપની સાથે આપણી સાથે એક બીજા પ્રવાસી, એમને પૂછીએ શું નામ આપનું? મારું નામ સંદીપ છે, હું બેંગ્લોર થી આવ્યો છું। સંદીપભાઈ, યહાં પર આયે જંગલ મે, આપને ક્યા દેખા? એક તો બહોત દિનો બાદ ઘર સે નિકલે ઓર ઇસ છુટ્ટી મે સાસણગીર આકે ઇસ ગ્રીનરી મે બહોત અચ્છા લગ રહા હૈ। સભી લોગ મિલકે, બહોત સારે પ્રવાસી હૈ, દેખ રહે હૈ, સભી લોગ એન્જોય કર રહે હૈ ઓર જસ્ટ અભી હમ લોગ થોડી દેર પહેલે હી તેંદુઆ દેખ કે આયે, લેપર્ડ દેખ કે, જો બહોત રેયર હૈ। હમારે ગાઈડ સાહેબ બતા રહે થે કે બહોત રેયર હૈ ઓર હમ લોગ બહોત લકી હૈ આજ કે હમને યે દેખા ઓર ઇસ માહોલ મે હમારે સાથ બહોત સારે લોગ થે, સભી લોગ એન્જોય કર રહે થે। હાલ જ્યારે જે પ્રવાસીઓ છે તે હાલ ખુશનુમા માહોલ જે મિજાજની અંદર અને જે જંગલની મજા માણી રહે ત્યારે વધુ એક પ્રવાસી આપણી સાથે છે, શું નામ આપું? મારા નામ ચિરાયુષ હૈ, ચિરાયુષ। કહાં સે આ રહે હો? મેં ભી બેંગ્લોર સે હી આ રહા હું। કેસા લગા યહાં કા માહોલ? કેસા? મુજે યહાં પે આવે કે બહોત અચ્છા લગ રહા હૈ, યે જંગલ મે એક તો એસી ખુશી મિલતી હૈ, પૂરા ગ્રીનરી ઓર એસે જાનવર હૈ જો બડે શહેર મે દેખને કો નહીં મિલતે, યહાં પે એસા દેખને કો બહોત અચ્છા લગ રહા હૈ મુજે। પ્રવાસીઓ જ્યારે સાસણની અંદર આવે છે અને જ્યારે જે લાયન જોયો છે અને જે જંગલ જોયો ત્યારે ખૂબ ખૂબ ખુશ થઈ અને કહે છે કે આવું અમે ક્યારેય નથી માણ્યું અને ક્યારેય નથી જોયું। બિપિન પંડ્યા, વી ટીવી, જૂનાગઢ।